જા પર જૂતું ફેંકતા મીડિયામાં ગોપાલ પટેલ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયા છે. ત્યારે સવાલ એ થાય છે કે આખરે શા માટે ગોપાલ પટેલે ગૃહ રાજ્ય મંત્રી પર જૂતું ફેંક્યું? આખરે ગોપાલ પટેલનો રોષ શેના માટે છે? આવો જોઈએ. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ફેંકાયું જૂતું. ગોપાલ પટેલે કયા કારણોસર ફેંક્યું જૂતું? ગૃહ રાજ્ય મંત્રી સામે રોષનું કારણ શું? ગોપાલ પટેલના રોષ પાછળનું સત્ય શું? નેતાઓ પર જૂતું ફેંકાવવું સામાન્ય ઘટના છે અને જૂતું ફેંકવા પાછળ અમુક કારણ હોય છે, અમુક રોષ હોય છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલ પટેલે જૂતું ફેંકતા ગોપાલ પટેલની અટકાયત કરવામાં આવી છે, તેમજ ગોપાલ પટેલ સામે કડક પગલાં ભરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. ત્યારે ગોપાલ પટેલે જૂતું ફેંક્યા બાદ શું કહ્યું, આવો આપને સંભળાવી દઈએ. બેરોજગાર યુવાનોએ ગુજરાત સરકારની તાનાશાહી ઉપર જૂતું ફેંક્યું છે અને ગુજરાત સરકાર જે ભ્રષ્ટાચાર ફાલ્યો છે તો ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાએ ગુજરાત સરકાર ઉપર જૂતું ફેંક્યું છે એવું મારું માનવું છે. આ સાથે જ ફરી એકવાર ગોપાલ પટેલ ચર્ચામાં આવ્યા છે. ફરી વાર એટલા માટે કારણ કે આ એ જ ગોપાલ પટેલ છે કે જેમણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દારૂબંધીને લઈને અગાઉ ફોન કર્યો હતો અને આ બંને વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે ગોપાલ પટેલને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી, જે બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે ગોપાલ પટેલે પોતાની ખોટી ઓળખ બતાવી હતી. જો કે નેતાઓ કે મંત્રીઓ પર જૂતું ફેંકાવવું ભારતમાં હવે નવી વાત નથી. અગાઉ પણ ઘણા નેતાઓ અને મંત્રીઓ જૂતાવાળીના શિકાર બન્યા છે, જેની પાછળ કંઈક ને કંઈક રોષ છુપાયેલો છે. ભારતમાં રોષ વ્યક્ત કરવા માટે જૂતું હવે ચલણમાં આવી ગયું છે. જો કે અહીં મહત્વનો સવાલ એ થાય છે કે આખરે ગોપાલ પટેલે કેમ જૂતું ફેંકવું પડ્યું? વીટીવીની ટીમ દ્વારા ગોપાલ પટેલના ફેસબુક પ્રોફાઇલની તપાસ કરવામાં આવી, તેમજ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આખરે કઈ વાતને લઈને ગોપાલ પટેલનો રોષ ફાટી નીકળ્યો. ત્યારે ગોપાલ પટેલના ફેસબુક પેજ પર તપાસ કરતા રાણી પોલીસ લાઇનનો એક વિડીયો સામે આવ્યો, જેમાં પોલીસ કર્મચારીઓની રહેવાની વ્યવસ્થા કેટલી બદતર છે તે બતાવવામાં આવ્યું હતું, તેમજ પોલીસ કર્મચારીઓ કઈ રીતે નર્કભરી જિંદગી જીવી રહ્યા છે તે પણ બતાવવામાં આવ્યું હતું. આ વિડીયોમાં ગોપાલ પટેલે પોલીસ કર્મચારીઓ માટેની અવ્યવસ્થા સામે રોષ વ્યક્ત કર્યો. નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ. આ તમે જોઈ રહ્યા છો અમદાવાદ સિટી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કર્મચારીઓ માટેની પોલીસ લાઈન. આપણે એક મકાન જોઈ રહ્યા છીએ. આ તમે જુઓ છો, આ મકાન એક પોલીસ કોન્સ્ટેબલનું મકાન છે રાણીપ પોલીસ લાઈનમાં, જે આપણે જોઈ રહ્યા છીએ. આ મકાન જોઈ શકો છો કે ગમે ત્યારે જમાદાર ઉપરથી પોપડું પડે અને સાહેબના રામ રમી જાય એવું છે. આ ગેલેરી છે, આ એક રૂમ છે જેમાં વ્યવસ્થિત કપડાં રાખવાની પણ જગ્યા નથી, આ ફિનિશ થઈ ગયું છે. આપણે એમનું કિચન જોઈએ. એમનું કિચન છે, પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સમાં જે જમાદાર રહેશે એમનું કિચન છે અને આ કિચન જોઈ રહ્યો છું. ગમે ત્યારે ગમે ત્યાંથી પોડું પડે. ગોપાલ પટેલે તેના ફેસબુક પેજમાં એલિસબ્રિજ પોલીસ લાઇનની રહેવાની વ્યવસ્થાનો પણ એક વિડીયો બનાવ્યો છે અને ફેસબુકમાં પોસ્ટ કર્યો છે. ત્યારે રાણીપના વિડીયોમાં આગળ તે બતાવે છે કે કઈ રીતે અહીં પાણીની વ્યવસ્થા છે. દરેક ઘરમાં અહીંયા તમે પાણીની પાઇપલાઇન લટકતી જોઈ શકો છો. અહીંયા આગળ પણ પાણીની પાઇપલાઇન જોઈ શકો છો. અહીંયા પણ પાણી માટેની પાઇપલાઇનો ઉપરથી નીચે આવે છે, મતલબ પાણી એકે ઘરોમાં આવતું નથી, પાઇપલાઇનોથી પાણીની વ્યવસ્થા કરવી પડે છે. કેટલા તૂટેલા મકાન છે જેમાં પોલીસ રહે છે એ તમે અહીંયાથી સારી રીતે જોઈ શકશો. ફક્ત સિંગલ રૂમ, એને તમે બેડરૂમ કહો, કિચન કહો, રેસ્ટરૂમ કહો, જે કંઈ પણ કેવું હોય તે કહો, ફક્ત એક રૂમનું મકાન. આ તૂટેલા ફાટેલા તાલપત્રી મારેલા મકાનો જુઓ છો. રેસિડેન્ટની અંદર પીપળો ઉગેલો છે, કપડાં વિકાય છે, આપણે જોઈ શકીએ. મકાનની બરાબર બાજુમાં
પીપળો ઉગી નીકળે છે. પેલી સીડીઓ છે જ્યાંથી ગમે ત્યારે પોપડું પડે અને કોઈ ભી માણસને નુકસાન થઈ શકે એવું છે. આમ ગોપાલ પટેલના રોષનું કારણ એવું માનવામાં આવે છે કે પોલીસની રહેવાની અવ્યવસ્થા, તેમજ કઈ રીતે પોલીસ નર્કની જિંદગી ગુજારી રહ્યો છે ત્યારે એવું લાગી રહ્યું છે કે ગોપાલ પટેલે આ અવ્યવસ્થાને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આખરે જૂતું ફેંકીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.